सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય બધા ભક્તોને અથિ જય સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ સાગર ગ્રંથની અંદર સદગુરુ ભુમાનંદ સ્વામી આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રામસરણજી સંવાદ લખે છે જે મહારાજના બાળ ચરિત્રો મહારાજ શ્રી રામસરણજીને સંભળાવે છે એ ચરિત્રોની અંદર ગઈકાલે ખૂબ સુંદર ચરિત્રો આવ્યા કે રામ પ્રતાપજીને બધા મંદિરોમાં દર્શન દીધા ઘરે આવ્યા ત્યારે રામકથા સાંભળીને ઘનશ્યામ મહારાજ પાસે બેઠેલા હતા આગળ લીલા લખે છે ધર્મ ભક્તિ અવધ પૂરે વર્તે નિર્મલ મન આનંદ માં દિન જાય છે પાળે આગ ને તન અવધ પ્રસાદ બોલિયા સુન ભાઈ એક વાત રસોઈ કરવા બેઠા છે સુવાસીની મુજ માત અંગૂઠી કાઢી આંગળીથી અયોધ્યાને વિશે ખૂબ આનંદમાં દિવસો જાય છે નિર્મળ મન વાળા છે બંને ત્રણેય પુત્રો મા બાપની આજ્ઞામાં રહેવા છે એટલે ધર્મને ભક્તિને બહુ આનંદ થાય છે અયોધ્યા પ્રસાદજી મહારાજ કે રામસરણજી એક કથા સંભળાવું છું એક વખત સુવાસીની માતા જે મારી માતૃશ્રી થાય અંગૂઠી કાઢીને બાજુ ઉપર એટલે કે વીંટી હાથમાંથી કાઢીને બાજુ ઉપર મૂકી અને રસોઈ કરવા માટે બેઠા છે ઘનશ્યામ મહારાજે છાની માની ધીરે રહીને છોપી રીતે ત્યાંથી વીંટી લઈ લીધી છે કથા એવી પણ છે મહારાજે આવીને ભાભી પાસે જમવાનું માગ્યું ત્યારે ભાભીએ કીધું કે હજુ જમવાનું થાય છે તો કે મારે હમણાં ને હમણાં જ ખાવું છે પણ હમણાં થાય છે પુવા છે જમી લો તો કે મારે મીઠાઈ જમવી છે ત્યારે ભાભી એવું બોલ્યા કે મીઠાઈ જમવી હોય તો સામે કંદુઈને દુકાન છે ત્યાં જઈને જમો એવી એક લીલા છે અને ત્યારે મહારાજે જે ભાભીની વીટી હતી એ લઈ લીધી છે દુકાને ગયા કંદોઈની ગયા ઉમરાવ જેનું નામ અંગૂઠી આપી હને બોલ્યા સુંદર શ્યામ કંદોઈ ને કે બરફી આપો રાખો અંગૂઠી ઘેર ત્યારે અંગૂઠી રાખી તેને મીઠાઈ આપી શેર કંદોઈની દુકાને ગયા ઉમરાવ એનું નામ છે એને જઈને અંગૂઠી આપી અને પછી મહારાજ બોલ્યા કે મને બરફી આપો આ અંગૂઠી તમારે ઘેર રાખો ત્યારે એને અંગૂઠી રાખી અને હામે મીઠાઈ શેર પાંચસો ગ્રામ મીઠાઈ આપી સોનાની વીટીની સામે પાંચસો ગ્રામ મીઠાઈ શ્રીજીએ જાની એ વાત સત્ય આને છેતરવાની છે મત પણ આજ એના જેવો થાવું એની મીઠાઈ હું ખાઈ જાઉં એના લોભ તનો કરું તોડ જન્મારાની ભૂલાવું હું ખોડ મારો વાલો તેવું વિચારી બોલ્યા કંદોઈ પ્રત્યે વિહારી મહારાજ કે આ લોભ્યો છે જન્મો જન્મથી કેટલાય લોકોને છેતર તો આવ્યો છે તો આજે હું એના જેવો ઠગ જ થાઉં ભગવાન છે ને ભગવદિય જો ભગવદિય છે અને એને ઠગ જોડે ઠગ થતા પણ આવડે સટ જોડે સટ થતા આવડે ભગવાનને છૂટ છે બધી કારણ કે ભગવાનના એવા ભક્તોની રક્ષા કરવા સંતોની રક્ષા કરવા એવા ઠગ માણસ હોય ને તેને ભગવાન જ પહોંચે કારણ કે ભગવાનના સંત અને ભક્ત તો એની સાધુતા અને ભક્ત પણ અમારે એટલે ભગવાનને કાર્ય કરવું પડે ભગવાન કે આજે આનો લોભ મારે બહાર પાડવો છે અને આનો લોભ આજે દૂર કરવો છે પછી ભગવાન બોલ્યા કંદોઈ પ્રત્યે જેટલી જ મોહું આ મીઠાઈ તેટલી જ આપો મુને ભાઈ કહીએ તે પ્રમાણે ખાવા દો ને બીજી વાત બધી જવા દો ને મહારાજ કે કામ કરો આ પાંચસો ગ્રામ મીઠાઈ તમે પાછી લઈ લો મને જેટલી ખાવી હોય એટલી મીઠાઈ ખાવા દો ઓલો કંદો વિચારે કે આ નાનો છોકરો ખાઈ ખાઈને કેટલું ખાવાનું મીઠાઈ પાંચસો ગ્રામ તો ના જ ખાય ખાશે તો સો બસો ગ્રામ બહુ જાજી આજી ખાશે પાંચસો ગ્રામ અને કદાચ કિલો ખાશે તોય પણ અંગૂઠી હામે તો એ મીઠાઈ કાંઈ નથી કંદોઈને વધારે લોભ જાગ્યો ભગવાને આવું ચરિત્ર કર્યું પછી તેને મનમાં વિચાર્યું બોલ્યો વચન કે બહુ સારું જાણ્યું જે આ બાળક સુખાશે અંગૂઠીમાંથી તો કામ થાશે આ છોકરો હું ખાઈ ખાઈને ખાઈ લેવાનો અને સોનાની વીટીમાંથી તો કેટલું મોટું કામ થશે દોડતો દોડતો પોતાની સ્ત્રી પાસે ગયો પોતાની સ્ત્રીને મુદ્રા બતાવી કરી કિંમત બહુ જ ભાવી સામા કહેનો પાછું ઘરમાં કઈ હાલતું નહીં હોય ઘરના બોસ પાછા એના ઘરવાળા દુકાને એ જ ચલાવતા હોય ઘણા એવા દુકાનદારો હોય કે એને ત્યાં ઓલો પુરુષ બેઠો હોય ને આગળ પણ ભાવ જોવા એને અંદર ઘરવાળાને પૂછવા જવું પડે એ જ ભાવ અંદર જઈને ઘરવાળીને પેલી વીટી બતાવીને કે જો આ વીટી ઘનશ્યામ મીઠાઈ જમવા આવ્યો છે કેટલી કિંમત લાગે છે તને ઓલી ઘરવાડી હતી હતી જાજી એને કીધું ઓ આ તો આપણે ફાવી ગયા બાર દોડતી દોડતી ગઈ ઘનશ્યામ મહારાજને કે ઓ ઘનશ્યામ આવો આવો અહીં બેસો તમારે જેટલી મીઠાઈ જમવી હોય ને એટલી જમો અમે તમને જમાડીએ માગો તેટલી આપીએ એ જમાય તેટલી જમો પામર તે પ્રભુને સુજાને લોભ આધીન થઈ મત તાને પામર ભગવાનને શું ઓળખે લોભ સવાર થઈ ગયો છે ને એટલે ભગવાન ઓળખાય નહીં જ્યારે લોભ છે કામ છે ક્રોધ છે મોહ છે મત્સર છે ઈર્ષા છે દમ છે છળ છે આવા જ્યારે અધર્મનો સ્વર્ગ સજ્જન વ્યક્તિ પણ પર જ્યારે સવાર થાય ત્યારે એને ભગવાન અને ભગવાનના મુખ તો તો ઓળખાતા નથી જેમ આંખ ઉપર પહેરેલા ચશ્માનો કલર કલર બદલાય સામેના બદલાઈ જાય એમ જ્યારે અધર્મના સર્ગરૂપી ચશ્મા સજ્જન વ્યક્તિઓ પણ પહેરી લેતા હોય ત્યારે એને ભગવાન કે મોટા પુરુષો ઓળખાતા નથી ઘણી વખત સજ્જન અને સારા બુદ્ધિશાળીને ડાયા એવા માણસો જ સત્સંગમાં અને સમાજમાં ભગવાન અને મોટાના દ્રોહ કરતા હોય છે એની પાછળનું કારણ ક્યારેક એની ઉપર આવો અધર્મ સર્ગ વ્યાપી ગયો હોય માટે પોતાની બુદ્ધિને નિર્મળ રાખવા માટે રાત ને દિવસ વિચાર કરવો એકાંતમાં બેસીને વિચારવું હું કોણ છું શા માટે છું આ પૃથ્વી ઉપર મારો જન્મ જે કાર્ય માટે છે એ કાર્ય હું કેટલું કરું છું એ કાર્યમાં મારે કોની જરૂર પડશે કેવા મહાપુરુષો કેવા સંતો કેવા ભક્તો એ સમુદાયમાં મહારાજે મને એ કાર્ય માટે રાખ્યો છે તો એ કાર્ય માટે જ્યારે મહારાજે મને જન્મ દીધો છે ત્યારે એ કાર્યને મારે સફળતાપૂર્વક પૂર્ણ કરવું એ જ મારું લક્ષ્ય છે એમ રોજ જેનો વિચાર હોય એની બુદ્ધિ નિર્મળ રહે નહીં તો વાતે વાતે ધોખો થાય વાતે વાતે ગુણ વ્યાપે અને વાતે વાતે અંત શત્રુ રૂપી ચશ્માને પહેરીને પછી જે જોતો હોય એટલે ભગવાનને મોટા ઓળખાય નહીં કોઈ લોભરૂપી પહેરે છે કોઈ કામરૂપી પહેરે છે કોઈ ક્રોધ રૂપી પહેરે છે કોઈ મત્સર રૂપી પહેરે છે કોઈ મોહરૂપી પહેરે છે કોઈ દમ્બરૂપી પહેરે છે એવા અનેક જાતના ધર્મના ચશ્માઓ છે આ સ્ત્રી હતી એને લોભરૂપી ચશ્મો પહેર્યો છે ભગવાન ઓળખાતા નથી લાખો મન જમીને પચાવે કોટી બ્રહ્માંડ ને તે છુપાવે વાલીડો બેઠા આસન પાડી કંદોઈને ને સીર તાળી મારા તો પલાઠી વાળી ને બેહી ગયા અને તાળી પાડી લાવો ઘર માં બેઠા વાળી પલાઠી મન ધારી રહ્યા છે અંગૂઠી લોટો પાસે મૂક્યો છે સુધારી ભર્યું છે તેમાં નિર્મલ વારી પાણી ભરી આવ્યું સર્વિસ ફૂલ આપે છે ફૂલ સર્વિસ કારણ કે રૂપિયા એવા લીધા છે ને મીઠાઈ આપી પાત્ર મોજાર જમવા લાગ્યા જીવન ક્ષાર ક્ષણ માત્ર માટે જમી ગયા બીજી લેવાને તૈયાર થયા થોડી વાર વાર બધી મીઠાઈ પૂરી ત્યારે લાવીને આપી મીઠાઈ જોતા જોતા જમી ગયા ત્યાંય લાવી લાવી આપે ન પતિ પત્ની બે દોડી દોડીને લાવે પણ પાત્ર માં મીઠાઈ દેખાય જ નહીં ત્યારે લાવીને આપી મીઠાઈ દોડી દોડી લેવા સારું જાય ખાલી નું ખાલી પાત્ર દેખાય

જાતે બ્રાહ્મણ છે બેહું સંગે જોવા ઉભા રહ્યા છે ઉ મંગે બીજા આવી મળ્યા ગના જન જુએ વિચારે છે નિજ મન સૂર્યકુંડે નાવા માટે રાજાના દૂત જાતા હતા ગનશ્યામ મહારાજ તો ઓસરીમ બેઠા જમતા હતા ઓલો કંદોયના પરસેવો વળી ગયો તો એને એની ઘરવાળી દોડા દોડ દોડા દોડ કરતા હતા એ દ્રશ્ય જોવા ઓલા ઉભાર્યા મહારાજના પાત્રમાં મૂકેને અચાનક દૃશ્ય થઈ જાય ખાલી થઈ જાય આને પણ જોતા હતા ઘણા બધા અયોધ્યાના લોકો ભેગા થયા અને આ દ્રશ્ય જોવે છે વેપારીની જે દુકાનો હતી તે મારે દીદી નથી રતી અયોધ્યાની બધી મીઠાઈઓના કંદોયની બધી મીઠાઈ ખાલી એક વીટી હામે આ બધાનું ખાલી કરી દીધું ઓલો બધા ઉધાર લાવ્યો તો પછી પૈસા આપી દઈશ ને પછી પૂરું કરી દઈશ પણ કેમ પૂરું કરવું લાવો ની વાડી નાખ્યો દાવો દુખી થઈ ને બોલી તે દારા સુનો વચન સ્વામીજી મારા જમતા જમતા યોગી નાથ ફેરવે પેટ ઉપર હાથ બીજી મીઠાઈ જોયે છે લાવો નોય તો ગમે ત્યાંથી મગાવો મહારાજ આમ પેટ ઉપર હાથ ફેરવે હજુ તો બહુ ભૂખ્યો છું હજુ તો ભૂખ છે હજુ તો હું મને પેટ ભરાયું જ નથી લાવો ઓલા પર પરસે એવો વળી ગયો મહારાજ કે બીજી દુકાનોથી લઈ આવો જાવ પણ મારે જોઈએ છે સોનો સામા હાવે

ઘનશ્યામનું પૂરું નથી ઓરો કે ઉપાય થાકી ગયો ફરી ગયા પણ આ ઊભો થવાનું નામ લેતો નથી ત્યારે એની સ્ત્રી હતી કંદોઈની એ દુખી થતી થતી બોલી એના ઘરવાળાને કે છે હાવે તો ઘર માં છે આ મોકો કુંડલું આગળ તરત નથી મીઠાઈ તે નક્કી થશે તારે તરત ઉઠીને જાશે હવે આમે કઈ છે નહીં ત્યાં ઘરમાં ઘીના કુંડલ ભરેલું છે ને એ મૂકી દો એટલે એને ખબર પડે કે હવે મીઠાઈ નથી તો ઊભો થાય તેવું સાંભળીને તેમ કર્યું લાવી કુંડલું આગળ ધર્યું શ્રી હરિએ દેવને બોલાવ્યા મરકટ રૂપ ધરીને આવ્યા મહારાજ દેવોને બોલાવ્યા વાંદરા રૂપે આવ્યા કુંડલામાં હતું એકાક્ષર ખાઈને ખાલી કર્યું સત્વર થયા અદ્રશ્ય આવેલા દેવ સર્વ લોકે જોયું તત ખેવ વાંદરા રૂપે દેવો આવ્યા ઘી ખાઈ ગયા અને અદ્રશ્ય થઈ ગયા ઓલા લોકો તો આ શો જોવા ઉભા જ રહી ગયા છે કે હું ચાલી રહ્યું છે હલવાઈ તો વિચાર કરતો આવ્યો દયાળુ પાસે ડરતો પગે લાગી ને કર્યો પ્રે હરિ કૃષ્ણ અધર્મી વ્યક્તિ વ્યક્તિ અભિમાની વ્યક્તિ માર ખાઈ ને પછી નમે અને બુદ્ધિવાળો એ કે પેલેથી શરનાગ રહે કે પ્રભુ મેમતી મંદ કછું નહીં જાનું नहीं कछु तुम से हित बाय ग्रह की लाज है तुमको तुम संग मेरी जीत बिसर न जाजो मेरे मीत प्रभु मारी अंदर कई ताकत नहीं मारी अंदर कई बुद्धि नहीं नहीं साधन बल वचन चातुरी एक भरोसो सरने गिरधारी મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી પ્રભુ મારી અંદર નથી બુદ્ધિ મારી અંદર નથી કોઈ સાધન કરવાની શક્તિ મારી અંદર કોઈ પ્રકારની તાકાત નથી પણ મને એટલી ખબર છે કે મારો હાથ તમારા હાથમાં છે એટલે મારી જીત થશે મારી જીત તમારી સાથે છે જો તમે મને એકલો છોડી દીધો તો મારી જીત નથી મારી સફળતા તમારા કારણે છે મને જો એકલો તમે મૂકી દો તો પ્રભુ હું તો નિષ્ફળ છું એમ જ્યારે ભગવાનનું શરણાગતનું જીવ ગમે એટલો બુદ્ધિવાળો ગમે એટલો શક્તિવાળો ભગવાનની કૃપાથી હોય તો પણ જ્યારે ભગવાન આગળ નિર્બળ થઈ જાય છે ત્યારે નિર્બળ કે બલરામ ત્યારે નિર્બળ જે થાય છે એના બલરામ કહેતા એની સાથે ભગવાન અખંડ રહે છે દિન રહે છે એની ભેગા દયાળુ રહે છે જે અટંટ થાય છે એની ભેગા ભગવાન રહેતા નથી જે સાધનનું બળ રાખે છે મારાથી થાય છે હું કરું છું હું હોઉં તો જ થાય આ બધું અજ્ઞાન આ બધું ભગવાનને દૂર લઈ જવા માટેનું કાર્ય અને એવા વિચારો એવી વાતો એવી ક્રિયા જે થાય છે મહારાજથી થાય છે મહારાજે કર્યું સફળ મહારાજે કર્યું સારું મહારાજે કર્યું મોટાના આશીર્વાદથી થયું તો એની ભેગા મહારાજ અખંડ રહે છે અને બધું જ કાર્ય થાય છે દોડી દોડીને થાક્યો છેવટે ભગવાનના ચરણમાં પડ્યો તમે તો છો પોતે મારી હાવે કરો જેમ થાય સારું કૃપાનાથ કૃપા દ્રષ્ટિ કરો શ્રી મારું સંકટ હરો એવું સુની દયા આવી મન ત્યારે બોલ્યા છે શ્રી ભગવન પગમાં પડ્યો ને અત્યાર સુધી જોર કરતો આટલું થોડું જમાડીને ઉભા કરી દો બુદ્ધિ નું બુદ્ધિ મૂકી દીધી પોતાની શક્તિ મૂકી દીધી તાકાત મૂકી દીધી કે એવું થાય કે ભાઈ ઘનશ્યામની વીંટી વીટી લઈને હામે કંઈ જમાડ્યું નહીં મારી આબરું શું આબરું મૂકી દીધી ભગવાનના ચરણમાં પડ્યો ત્યારે ભગવાન પછી બોલ્યા હવે ન જોઈ કાઈ અમારે ચિંતા ન કરવી તમારે પછે કર મુખ ધોઈ ઉઠ્યા ઉમરાવના ઉપર ત્રુઠ્યા મહારાજ કે અમારા કાંઈ જોતું નથી અમે આ મોઢું ધોઈ નાખ્યું અમારું પેટ ભરાઈ ગયું બસ હવે હેઠે ઉતાર્યા સુંદર શ્યામ ધીરા ધીરા ચાલે સુખ ગયા ત્યાંથી ગીરી કૃપા સાગરે વિચાર કીધો જમ્યાનો હેમ ચૂકાવી દીધો મહારાજે કહ્યું કે બહુ જમ્યા એને જેટલી પેલી હામે વીટી દીધી એની સામે ઘણું બધું જમી લીધું મોડા ગયા ગન શ્યામ બાઈ ત્યારે પૂછીએ સુવાસીની બાઈ મોડા ગયા થોડા મીઠાઈ જમતા વાર લાગી ને એટલે સુવાસીની બાઈએ પૂછ્યું ભાઈ વાત પૂછું છું આ સમે મારી અંગૂઠી લીધી છે તમે ભાઈ તમને એક વાત પૂછું જ મારી અંગૂઠી લીધી તમે ઠવકા થઈ કે ધર્મ કિશોર તમે મૂકી હશે કોઈ ઠોર તમે ભૂલી ગયા હશો જુઓ એમાં અમને અમને સીધવ ગોવો હું છો ભાભી ક્યાંક તમારું ક્યાં ઠેકાનું છે ક્યાં તમે રાખી દો અંગૂઠી ભાન રહેતું અમારી ઉપર આક્ષેપ નાખો છો તમે અમને વગોવાનું કામ કરો ચોર ચોરી કરે ને પછી પૂછો કરી તો કોઈ ક્યાં કે એમ જ કે હું આવે મારી ઉપર આડ નાખો છો ક્યાંય તમે રાખી દીધું હશે અમને હું ખબર હોય અને આવા તો ઘણાય લોકો હોય આ તો મહારાજ છે એની તો લીલા છે આપણે ગાઈએ આપણા કલ્યાણ થાય પણ પછી આમાંથી એવું ગ્રહણ કરે કે આવી રીતે અંગૂઠી લઈ લેવી ને આપણે આવું કેવું તો પાછી આપણી તાકાત આટલી જોઈએ મહારાજે જેમ પેલા કંદોઈનું કર્યું એમ જોઈએ ઠૌકા થઈ ધર્મ કિશોર બોલ્યા કે મારી ઉપર હું કરવા ભાભી ખોટું આડ નાખો છો ધર્મ ભક્તિ કહે મારા તન અમારી વાત સુનો પાવન તમે અંગૂઠી જો લીધી હોય પાછી આપો જાને નહીં કોઈ ધર્મ ને ભક્તિ કે જો છે આપણે અંગૂઠી લીધી હોય ને તો પાછી દઈ દેવાની અમે તમને કાંઈ નહીં કરીએ મારીએ નહીં વઢીએ નહીં અમે કોઈને કહીએ પણ નહીં કોઈની ભૂલનો જો સ્વીકાર કરાવો હોય તો સૌથી પહેલા તો એને તમારે ઘણા કેવા હોય કે છોકરાએ ભૂલ કરી હોય ને તો મંડી જ પડે આમ છે તેમ છે મારવા કેવા તો ઓલાનું કઈ પરિણામ સારું ના આવે પણ એને તમારે કેવું હોય તો પેલા કેવું પડે તારું કશું બહાર નહીં પાડીએ પણ તું કહી દે જે કર્યું હોય એવું પ્રેમથી જો પૂછે તો છોકરા કહી દે પણ જો બહુ બીવડાવો તો પછી એને ટેવ પડી જાય ખોટું કરવાનું પણ કહેવાનું નહીં એટલે ધર્મ ને ભક્તિ એને કીધું જો બેટા અમે કોઈને કાંઈ કહીએ નહીં પણ તે જો ભાભીની વીટી લીધી હોય તો હાચે હાચું કહી દે ત્યારે ધર્મ ત્યારે બોલ્યા ઈચ્છારામ રામ સુનો દાદા તમે કૃપા સિંધુ ઘનશ્યામ તો ના બોલ્યા પણ ઈચ્છા બોલ્યા અંગૂઠી લીધી છે ગણશ્યામે તે મેં નજરે દીઠી આ ઠામે અંગૂઠી તો ઘનશ્યામે જ લીધી છે અને અમે નજરો નજર જોઈ છે ઈચ્છારામે આવું કીધું ઈચ્છારામ ડાયા તો ખરા કહી દીધું ગણસેમ ના બોલ્યા એ તો ભાભીને કે ગમે ને મૂકી હશે મારી ઉપર ઉકરો આક્ષેપ નાખો છો ખોટો પણ ઈચ્છારામ ડાયા હતા અને બહુ સીધા હતા એટલે ઈચ્છારામે કહી દીધું કે વેટી ગણશ્યામે લીધી છે ને મેં મારી આંખો એ જોઈ છે પોતે લીધી છે સર્વથી છાને માટે કેમ કરી હવે માને ધર્મદેવને દેવ બંને કુમાર તરત ઉઠીને આવ્યા છે બાર ગયા કંદોઈ દુકાન જ્યાં એ માગે શ્રીહરી અંગુઠી ત્યાંય મારી અંગુઠળી પાછી આપો મોને તો વડે છે મારો બાપો પછી તો આવે ગણશે મારે કઈ છુપાવન હતું નહીં હા કે મેં લીધી હતી મને ભૂખ લાગી હતી મારે મીઠાઈ ખાવી તી બાભી ના પાડી પૌવા ખાઈ લે તો પૌવાથી પેટ ભરાય એટલે મેં અંગૂઠી લઈ લીધી ભાભીની હવે સાચું બોલવું જ પડે કારણ કે ઈચ્છારામરૂપી કેમેરો છે હાલો બાપા કે અંગૂઠી ક્યાં લઈ ગયો તો આ ત્યાં કઈ દૂર આપણે નજીક અહીં નજીક જ રાખી પાડોશી ને જ છે ગયા હલવાઈને ત્યાં ગયા અને શ્રી હરી કે મારી અંગૂઠી પાછી આપો મને મારી વીટી પાછી આપો મારા બાપો મને વઢે છે બોલ્યો ઉમરાવ કરીને ક્રોધ ઓલાના તો બિચારાના હાડકા ભાંગી ગયા હતા બધેથી મીઠાઈઓ લાવી લાવીને ઘરની ખાલી કરીને આજુબાજુ ખાલી કરી એ તો બરાબર એનો મગજ તો ગયો જ અને પાછો ઉપરથી વીંટી લેવા આવ્યો બોલ્યો ઉમરાવ કરી ક્રોધ વધે મુખથી વાણી વિરોધ મારો ઘનો કર્યો બગાડ બહુ ભારે કર્યો ભંજવાડ પેલો હલવાય કે તમને કોને બગાડ નાખ્યા આપણે તો વીટી ની વાત થઈ ને તમે દીદી હામે મીઠાઈ જમ્યા આ તમારી બુદ્ધિ કોને ફેરવી ત્યાં તો બાજુમાં ઊભા તા ધર્મ પિતા અને ભાઈ નથી બગાડ કર્યો મેં કાઈ તપાસી જુઓ દુકાન બગડી હોય તમારી પાછી ન મારી મેં તો તમારું કઈ લીધું નથી મેં તમારું કઈ બગાડ્યું નથી મેં તમારું કઈ ખાધું નથી ઓલો કંદોય કે ભાઈ મોઢું અંબાળીને વાત કર આખું અયોધ્યા ઊભું તું તું ઊભા ઊભા હું મારી ઘરવાળી આખી અયોધ્યાની આ દુકાનોમાંથી લાવીને તને ખવડાવી ઉધારે લાવ્યા છે અમારે છ મહિના તો એને ચૂકવતા થશે ના ના તમે દુકાનમાં જઈને જો અમે તમારી એક મીઠાઈ ખાધી નથી એવું સોની ઉઠ્યો માં કરી ભાવ હતી તેવી ભરી છે સર્વે જાતની આવી ઠરી છે બધી મીઠાઈઓ ભરેલી પેલો ઘેનો કુંડલુ ઘરવાડીએ છેલ્લે રાખ્યું તો ગણશ્યામ મહારાજને ઊભા કરવા જે દેવતાઓ આવીને વાંદરા રૂપે પી ગયા ગી ઘીનો કુંડલુ જોયું છે જે હ તે પણ ભરેલું દેખ્યું એ હ મીઠાઈ ભરેલી તેને ડીઠી આપી દીધી છે પાછી અંગૂઠી કરે વંદના બે કર ભામી તમે બલવંત બહુનામી પછી નમ્ર થયા નર નારી કહે ધર્મ ને વાત વિસ્તારી ઘર આવ્યા ધર્મ દેવતે અંગૂઠી લાવ્યા આપી સુવાસિનીને ને થયા પ્રસન્ન દ્રષ્ટિ એ દીઠી ગીનું કુંડલું ભરેલું અને ત્યારે કંદોઈ ને કંદોઈની ઘરવાળી જે લોભ્યા હતા બે જણા એ લોકોને અંતરદ્રષ્ટિ થઈ ધર્મદેવને બધી વાત કીધી આ તમારો પુત્ર તો ચમત્કારી છે અમે તો અમારી દુકાનની મીઠાઈઓ આ શેરીમાં જેટલા કંદોઈની દુકાઈઓ મારા ભાઈની દુકાન બધેથી મીઠાઈઓ લાવીને ખવડાવી હતી બધાને ત્યાં ખાલી કરી દીધી અને અત્યારે બધાને ત્યાં ભરેલી છે આવો ચમત્કાર તમારા પુત્ર સિવાય બીજામાં ન હોય માટે આ સ્વયં પરબ્રહ્મ છે પુત્રને સંગે લઈને ઘેર આવ્યા સુવાસીની ભાભીને વીટી દીધી ભાભી રાજી થઈ ગયા વીંટી મળી એટલે

કારણ કે ભગવાનના આવા ચરિત્રો દૈવીને જ હા પડે આસુરી નાની ના જ એમ થયા તો બેઠા બેઠા લખી નાખ્યું હશે ઘણા એવા હોય ઘણા એવા ફિલોસોફી કરે કે આ મહારાજના શાસ્ત્રો છે તો આટલા બધા શાસ્ત્રોને આટલા બધા લીલા ચરિત્રો શું કર્યું છે બેઠા સંતોન બસ મગ મગજમાં આવતું ગયું લખતો ગયો પણ કોઈ વ્યક્તિ એવું વિચારે કે એક જ પાત્ર ઉપર એક પાત્ર ઉપર એ પાત્રની લીલા ચરિત્રો આટલા બધા સાધુઓ લખે અને જ્યારે તમે સાંભળો ત્યારે કઈક જુદુદ લાગે તો એ તો કેવી રીતે લખાનું હશે કોઈ વ્યક્તિ પોતાના જીવન ઉપર કલ્પના કરીને લખે ને તો એક બુક થી ના ભરાય પોતાના જીવન ઉપર પોતાની સ્ટોરીઓ બનાવી બનાવીને લખતો હોય ને તો એક બુકથી વધારે ના લખાય બહુ એટલો જો એવો બુદ્ધિશાળી હોય લખવાની અંદર એટલો એટલું આમ હોશિયાર તો થાય નહી તો એ ના થાય આટ આટલા અવતારો થયા દરેક અવતારોના ચરિત્રોના ગ્રંથો લિમિટેશન વાળા છે રામચંદ્રજી તો કે રામાયણ એકસો આઠ પ્રકારની રામાયણ છે બધે રામના ચરિત્રો પણ એક જ વસ્તુ આવે અહીં પ્રગટ થયા અહીં ગયા વનમાં ગયા 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 ક્યારેક વચ્ચેની લીલાઓનો ફેરફાર હોય પણ બધું એકનું એક જ હોય જાજુ કૃષ્ણ ચરિત્રો ગર્ગ સંહિતા શ્રીમદ ભાગવત બધાની અંદર થોડું મહાભારતની અંદર છે પણ બધું થોડું થોડું બીજા બધા અવતારોના ચરિત્રો તો બહુ થોડા થોડા પ્રાગટ્ય થયું હોય જે લીલા માટે થયું હોય જેમ કે અવતાર હિરણ્ય કરવા પ્રગટ થયા બસ ચરિત્ર પતી ગયું પ્રગટ થયા લીન થઈ ગયા તો શાસ્ત્રોમાં બીજે ચરિત્રો માટે કેટલાકના અધ્યાયોમાં છે કેટલાક ગ્રંથોમાં છે બે પાંચ દસ પંદર વીસ જ્યારે શ્રીજી મહારાજના ચરિત્રોના હજારો ગ્રંથો અને હજુ તો કેટલા ગ્રંથો લાઇબ્રેરીઓમાં પડ્યા હજુ બાર જ નથી પડ્યા એ નંદ સંતોની પોથી છે ને એ એવી જ જ છે છે હજુ હજુ ખુલી નથી એવા તો કેટલા લાઇબ્રેરીની અંદર પડેલા ગ્રંથો તો સંતોએ ક્યારે લખ્યું હશે કેવી રીતે લખ્યું હશે નહોતા કોઈ સાધનો નહોતી કોઈ તિજોરીઓ નહોતા કોઈ કબાટ એવા એની અંદર એક એક કાગળ ઉપર એક એક અક્ષર પાડવાનો આ ગ્રંથને આપણે વાંચતા આટલું થાય પણ આ આટલું એક એક લીટી લખવી હોય તો એ યુગ કેવો હતો આમ બોળવાનું અક્ષર પાડવાનું બોળવાનું અક્ષર પાડવાનું પાછું એક આગળને ને કેટલી મહેનત એટલે સંતોની મહેનત બહુ હતી પણ એ સમયમાં કરી દીધી મહેનત એમને એટલે અત્યારે આપણે બેઠા ખાઈએ છીએ આપણે સીધા લાડવા જ જમીએ છીએ હિતેશ ભગત આપણે નથી લોટ બાંધ્યો નથી મુઠિયા તળ્યા નથી ભાંગવું પડ્યું નથી ચૂરમું મિક્સ કરવું પડ્યું આપણે સીધા લાડવા જમીએ છીએ એમાંય લાડવા તૈયાર છે અને આપણે તો તમે તો સીધા મોઢામાં તમને કોળિયા જ આવે છે કારણ કે આ વાંચવાનો તો કોઈ ટાઈમ છે નહીં ગઈકાલ ભક્ત ચિંતામણી એ મૂકી મેં અને કીધું કે લો ગાવ કડી લો એટલે ખબર પડી ગઈ કે આમાં કેટલા ગાતા હશે જો ગાતા હોય તો તરત જ ગાતા આવડે ને કંઈ એની માટે મહેનત ના કરવી પડે ને આ ગ્રંથ અમે આજે કથા કરવા બેઠા હોય તો કથા તો રોજ ના કરતા હોય ને પણ આમ અમે વાંચતા હોઈએ ગાતા હોય એટલે આમ જ્યારે બેહીએ ત્યારે ઓટોમેટિક એ જ જાય સેટિંગમાં જે રાગ રોજ ગાવાના હોય છે આ બધા જ જાય તો એ ત્યાં ગાવા કીધું ના કારણ કે ઘેર ના ગાતા હોય સીધો જ એનો અર્થ થયો કે આ ભક્ત ચિંતામણી વાંચતા હશે ગણાય પણ કેમ આમ વાંચી જતા હોય લીટીએ લીટી વાંચી જાય એટલે એને રાગ ના આવડે પણ ગાવાનો ગ્રંથ હંમેશા તમે ગાઈને કરો ને તો જ એમાં તમને વધારે મજા આવે ગાવાનો ગ્રંથ ગવાય અને ગદ્યનો પદ્યનો ગ્રંથ ગવાય અને ગદ્યનો ગ્રંથ વંચાય ગદ્ય એટલે પેરેગ્રાફ જેવા હોય એ બધા વંચાય વચનામૃતને ગવાય નહીં એને વાંચવું જ પડે એને ગાવા જાવ તો બીજું થાય પણ ભક્ત ચિંતામણી અરીલામૃત ઘનશ્યામ લીલામૃત આ બધાને ગાવા પડે એ ગાયા વિના જો તમે કરો તો એની અંદર કંઈ જામે નહીં હરખું એટલે એના આ રોજ કરતા હોય તો વાંધો ના આવે એટલે સત્સંગની અંદર આવી મહારાજે લીલાઓ કરી એને રોજ ગાય એના માટે મહારાજે આવી લીલા કરી છે પણ આ દરેકને હા પડતી નથી એટલે કીધું શંકા ના કરતા તેને સત્સંગમાં સહુ ગાય નર નારી સુનજો શ્રોતા વિવેકી જન કોઈ સંશય ન કરશો મન આ છે પ્રગટ તના ચરિત્ર મહાનિર્મલ પુણ્ય પવિત્ર સાચા જે જે જન સુને કાળ કર્મ સત્ય કોઈ મુક્ત થઈ બ્રહ્મ મોલમાં જાશે કોટી અશ્વમે ધ યજ્ઞ કરે સર્વતી તીરથ માં પોતે ફરે લો આ લીલા સાંભળવાથી આ ચરિત્ર સાંભળવાથી ભૂમાનંદ સ્વામી લખે છે સત્ય માનીને કોઈ ગાશે ફરી પાછો ભાર મૂક્યો જોયું તમે ગાય તો ખરા પણ શું કે આવું ગપ્પુ માર્યું તું અને આવા હોય છે હા ફિલોસોફરો નાગપુરમાં હું શ્રીમદ્ સત્સંગી જીવનની કથા કરતો તો નાગપુરમાં પહેલી જ વાર કે બીજી વાર ગયેલો લગભગ અને પાટોસો તો બીજી વખત ગયેલો સત્સંગી જીવનની કથા કરું તો એની અંદર એક ભાઈ ને આગળ મેતા કે એવી કોઈ આંગળીઓમાં દસ વીટી ગળામાં રુદ્રાક્ષની ની માળા દાંત બધા પછી મને કથા પૂરી થઈ એટલે પહેલા દિવસની મેં કીધું આવતીકાલે મારા ત્યાં પ્રાગટ્યની કથા કરશું આવ્યા અને પછી મને કે આ શું તમે સંતો જ્યારે આવો ત્યારે એકની એક સ્ટોરી કહો છો કે શું એકની એક સ્ટોરી કહો છો અને આમ થોડું આમ રીતે બોલે એટલે મને થોડું બહુ વધારે લાગી આવ્યું ભગવાનને સ્ટોરી એમ એટલે એટલે મેં કીધું કે તમને તમને એટલે એને એવા ભાવથી કીધું કે તમે આ જે કહો છો ને એ ફક્ત એક લખી નાખેલી સ્ટોરીઓ જ છે એને એવા ભાવથી કીધું કે મને પેલું મહારાજને કીધું એટલે મને થોડો અનગમો થયો અને થોડું મારું મોઢું થોડું બગડી ગયું પછી એની જોડે વાત કરતા મેં કીધું તમને ના ફાવે તો આવવાની કથામાં પહેલી જ વખત હું તો નાગપુરની કોઈને કોઈ ઓળખું નહીં ને કીધું તમને સ્ટોરી લાગે બેહો છો શું કરવા અહીંયા આગળ મંદિરમાં આવવું જ નહીં મેં કીધું તમારે એટલે પછી થોડું વરી મને થયું મેં પાછું થોડું ધીરે રહીને સમજાવ મેં કીધું આપણે અહીં નવા છીએ અને આને થશે કે આ ટ્રસ્ટીઓને થશે કે મંદિરમાં સ્વામી આવ્યા ને પાછું આવું પાછો મેં એને સમજાવ્યું મેં કીધું જો સ્ટોરી આપડી હોય ભગવાનની તો લીલા હોય આપડી બધી સ્ટોરીઓ કહેવાય પછી બધું એને અડધો પોણો કલાક કીધું પણ મને કે જયારે તમારે બધું એક જ વાત હોય છપ્પે એમ પ્રગટ થયા એનાથી વન વિચરણ કર્યું આ કર્યું આ કર્યું બસ આ જ હોય મેં કીધું એ જ હોય પણ બીજું છે જ નહીં તો શું કરો એટલે પછી બધી વાતચીત કરતા કરતા મને કે તો હવે પાછો પાછો ઊભા થતા થતા અડધો કલાક તો આવા આર્ગ્યુ ચાલે વાત સાંભળી ભાઈ મને કે કાલ કથા કેટલા વાગે છે મેં કીધું આ ના આવે તો સારું છે મેં કીધું કથા તો નીચે પૂછી લેજો એટલો બધો મને મૂડ આઉટ થઈ ગયેલો એની જોડે વાત કરીને અડધો કલાક મારે કે નાસ્તિકના ગ્રંથ આપણે એને ઉદાસ થઈ જાવ એટલો નાસ્તિક માણસ આપણે ઉદાસ થઈ જઈએ મને કે કથાનો ટાઈમ કાલ કયો મેં કીધું નીચે બોર્ડ ઉપર લખ્યો હશે આવું મારે જવાબ હું કોઈ દિવસ એવો જવાબ આપી જ ના શકું મારા સ્વભાવ પ્રમાણે પણ પેલું એને મહારાજનું એટલું બધું આમ એ થયું ને તો મને પછી ના રહેવું મેં કીધું નીચે બોર્ડ ઉપર લખ્યો છે કે ટ્રસ્ટીને પૂછી લેજો જે મારા નેચરમાં નહીં કેવી રીતે વર્તન કરું કોઈ આરે પણ તોય કરવું પડ્યું થઈ ગયું પછી તો નીચે એને પૂછીને પાછા બીજી કથા હું તો કથાનું મંગલાચરણ કરું ને મંગલાચરણ કરીને ખબર નહીં લીલા ચરિત્ર કહું કોઈ બાજુ જ નજર ના જવાય એની બાજુ નજર જાય ને મારો મૂળ જાય પાછું મારે આમ ફરી પાછું ભૂલવું પડે બધું જ એનું જે કીધેલું હોય ને ભૂલવું પડે પાછું ભૂલીને પછી પાછો કથા કરું પણ એની બાજુ જોવું આમ પેલું સભામાં બેઠો એટલે આમ ફરીને આમ નજર જાય ને એનો શબ્દ યાદ આવે મેં કીધું આ કે આ મને ભટકી ગયો દી કથાનો છેલ્લે થી ભટક્યો તો સારું છે અને પાછું કથા પૂરી થાય એટલે પગે આવવાનું અને પછી પાછું સ્વામી કાલ પાછો કથામાં આવીશ તો બીજે દી કહી ગયા હું પ્રાર્થના કરું કે ના આવે તો સારું છે પણ રોજ કથામાં આવે પણ આશ્ચર્ય એવું ભગવાનનું કાર્ય શું કરવું એ આપણને ના ખબર પડે ને પછી નરનારાયણના પ્રાગટ્યની કથા આવી શ્રીમદ સત્સંગે એટલે નરનારાયણ દેવ પ્રગટ થયા એવું જ બધે હોય ને એટલે ભાઈ મેં એમાં થોડું ડીપમાં જઈને આગળ જઈને શાસ્ત્રોના પુરાવા લીધા કે મહારાજ અક્ષર ધામમાંથી આવે છે બદ્રીકાશ્રમમાંથી નથી આવ્યા નરનારાયણ એટલે ત્યાં પાછા બધા બેઠેલા હતા ને એ બધા થોડું નરનારાયણ દેવનું થોડું માનવાવળા વધારે હતા એટલે એ પાછા વળી મિટિંગ કરવા આવ્યા પ્રાગટ્યથી અંતરત મને કે સ્વામી આ તમે વાત આવી કરો છો પણ હવે અમે તો અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે બદ્રિકાશ માંથી નરનાયન મહારાજ અહીંયા આવે નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી રોજ આરતી એ જ બોલીએ છીએ એટલે પાછું આ તમે નવું કંઈક કીધું કે સર્વોપરી મહારાજ છે આ તો એ નથી આ તો એનાથી પર છે અનંત છે આ તો બધા એટલે એ પાછું છે મેં મને કે સ્વામી આમ મેં કીધું ભાઈ એક કામ કરો એક અઠવાડિયું મન કરી લેવો તો અઠવાડિયા સુધી મને મળવા ના આવતા એક અઠવાડિયા પછી તમને લાગે કે નથી બોલાવા જેવા સ્વામી તો હું ક્યાં આગ્રહ રાખું કે ફરી મને બોલાવો અમે ફ્રી ક્યાં છીએ તમારે ત્યાં આવવા તમારે નહીં બોલાવવાના કારણ એક અઠવાડિયું આવે મને જે કરવું છે કરી લેવા તો તમે ભૂલથી બોલાવી લીધો છે એટલે પાર પાડ દો એક અઠવાડિયું તો ભૂલ થઈ ગઈ છે તમારી હવે હવે આમાં તો કંઈ થાય નહીં એક અઠવાડિયું મેં કીધું તમે કથા સાંભળો અને એનું શું પરિણામ આવે છે જુઓ એક અઠવાડિયું જુઓ આશ્ચર્ય એક અઠવાડિયું પૂરું થયું અને છેલ્લે સ્વામિનારાયણ મહામંત્રના પ્રાગટ્યની કથા આવી એટલે પહેલા પ્રકરણ સુધીની જ કથા કરી હતી એમાં પછી શીતળદાસ આખ્યાન આવ્યું ઓલો જે હતો ને ત્રણ કલાકે આખ્યાન ચાલ્યું આખ્યાન જેવું પૂરું થયું જેવું કહેતો સ્ટોરી એ વ્યક્તિ આવી અને સીધો મારા ખોડાની અંદર એ દિવસ મેં ગ્રહની ને બધી બહુ જ મહારાજની નિષ્ઠાની વધારે વાતો કરેલી એટલે ગ્રહની વીટીઓ તે બધું કાઢવાનું આ એના ગળાની રુદ્રાક્ષની ની માળાઓ દસ વીટી બધું ખોળામાં નાખી દીધું મને કે મને ખબર નથી ભગવાન છે કે નહીં પણ સાધુ છે આ સત્સંગ છે એ વાત નક્કી આ કાઢું છું કે અને કંઠી મને પહેરાવો સાઈઠ વર્ષની ઉંમર હતી એની પછી મેં ઓલા ટ્રસ્ટીઓને કીધું જો સ્વામિનારાયણની વાત કરીને તો આ કામ થયું તમે જે વાત કરવાની ના પાડતા હતા એ વાત જો એવી રીતે હું તો કરી જ ના શકત કારણ કે ગુરુજીએ અમારા કીધું એવું જ આપ્યું છે કે આ જ વાત કરવાની પણ કદાચ એ વાતો થતી હોત આ વર્ષોથી આવે છે પણ આમાં ફેરફાર ન થાત પણ જો સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠાની જ વાત થઈ તો જે વ્યક્તિ સ્ટોરી એક અઠવાડિયા પહેલા કહેતો હતો એ દસ ગ્રહની વીટીઓ રુદ્રાક્ષની માળાઓ ગળામાં બીજા દોરાઓ બધું કાઢી અને ફક્ત એક કંઠી પહેરી મને કે મને હજુ ન્યા ખબર નથી પણ અહીં ખબર છે કે અહીં આગળ જે છે એ ન્યા થશે એવી મને ખબર છે એવું એવું થયું એટલે મહારાજના લીલા ચરિત્રો જો એને વિશ્વાસ રાખીને એને ભાવ પણ નહોતો એટલો પણ કાંઈક એને એવું તો કંઈક હશે જ કે કંઈક તો સારું છે એટલે જ કથામાં આવીને રોજ બેસતો હતો તો થોડીક આસ્થા હતી તો ભગવાને એનું કેવડું મોટું કામ કરી દીધું હા ઓલા પછી રાજી થઈ ગયા પછી તો હજુ કે સ્વામી અહીં આવો એટલે મહિનો રેવા આવો હજુ અહીં ફોન આવે કે સ્વામી તમે ભૂલી ગયા છો હવે અહીંયા મહિનો આવો એવું છે એટલે મહારાજની નિષ્ઠાની સર્વોપરીતાની વાત જ આવું નોખી છે તમે ગમે ત્યાં કરો ને જીવનું હૃદય વીંધી નાખે બાકી તમે સર્વોપરી નિષ્ઠા વિનાના ઉપાસના વિનાના મહારાજ કે એમાં કાંઈ નપુસક જેવો છે નપુસક તો કઈ કોઈને દીકરો થાય નહીં એમ નિષ્ઠા વિનાની વાત કે નિષ્ઠા વિનાનું આપણું જીવન એનાથી કાંઈ ના થાય મહારાજ ગમે એવું ચરિત્ર કરે મોટા પુરુષ ગમે એવું ચરિત્ર કરે પણ એમાં નિસંગ રહેવાનું એ જે કરે બરાબર કરીશ આપણા કલ્યાણને અર્થે જ હોય આવું વિચારી રાખવાનું મહારાજના ચરિત્રમાં શંકા નહીં કરવાની અને મોટા પુરુષના ચરિત્રમાં પણ શંકા નહીં કરવાની કેવી શંકા નહીં કરવાની એ ઘડીક તમને હવારા આમ કે બપોર આમ કે હાજે આમ કે ત્રણેય સ્ટેટમેન્ટ જુદા હોય હવે ત્રણેય સ્ટેટમેન્ટ જુદા હોય એટલે શંકા થાય કે આમ કેમ પણ એમાં શંકા ના થાય ત્યારે મહારાજને મોટા વસ થઈ જાય અતિ વસ્ત થાય વળી જપ તપ અનુષ્ઠાન તે ના આવે ચરિત્ર સમાન જપ કરો તપ કરો કે અનુષ્ઠાન કરો ચરિત્રને સમાન ના આવે માટે દેવો મતવાદ સૂનો લીલા તજીને પ્રમાદ પ્રમાદ તજી દો આળસ તજી દો આ જો આ ધનુર્માસ છે પણ કેટલી આળસ છે જોઈ તમે ગઈકાલ કીધું તો કેટલી આળસ છે આળસ અને પ્રમાદ મહારાજે સારંગપુરના ચૌદમાં મેં કીધું બે જ ભગવાનના ભગતને મોટા મોટા માયાના સ્વરૂપ છે માયા કઈ આળસ રામના જ ગુરુજીએ કથામ નહોતું હતું કીધું આળસ એક માયા જ છે પ્રમાદે માયા જ છે ખપવાળા જ છે ને બધાય આ દેશમાં આવી રીતે શનિવાર આવે રાત્રે અગિયાર વાગ્યા સુધી મંદિરમાં રોકાય સેવાઓ કર બધા ખપવાળા કહેવાય પણ રવિવાર સવારે ઊઠીને આવવું એ અઘરું છે હા ઘણી વખત એવું હોય એક ઘરમાં પાંચ સાત જણ હોય બાથરૂમ એક હોય કે બે હોય તો પરવરતા વાર લાગે ના આવી શકે પણ આયોજન કરે તો તો અવાય છે શનિ રવિ તો જીવને કેટલો જગાડવો પડે ત્યારે જાગે છે આપણે શું બધું એવું જ હતું પેલા એમ જ હતું મહારાજ આખી રાત વાતો કરતા ને તો દહ પંદર સાધુ બેસતા બાકી સાધુ ઊંઘી જતા આવું લખેલું જ છે ચરિત્રોમાં જ લખેલું છે દહ પંદર સાધુ બેસતા આખી રાત બેઠા રહેતા અને બાકી બધા હોઈ જતા તે ઘણી વખત મહારાજ કે આ સંતોને એવું આપું ને કે જેનાથી ઓલાનું ઊંઘ ઉડે તે આ લોકોને ભેટે પછી હવે ઓલાને હવાર ઉઠીને કે મહારાજ તો અમને ભેટ્યા હતા દહ ભેટ્યા હતા એટલે ઓલાનું ઊંઘ ઉડે પછી આવી લોલીપોપ મહારાજ દેતા ત્યારે જીવ જાગતા હવે આપણી પાસે એવું કાંઈ છે ને એટલે દેવું હું આપણે શબ્દ દેવાના ભાઈ જાગજો આવજો આવજો આવે એટલા ખરા ઈતિ શ્રીમદ એકાંતિક ધર્મપ્રવત શ્રી સજાનંદ સ્વામી શ્રી ભૂમાનંદ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામસરણજી સંવાદે શ્રી હરી અંગૂઠીની મીઠાઈ લઈ ખાધી એ નામે ચાલીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ દેવેશ્વરમ ભક્તિ ધર્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણેશ્યામ મહારાજ